આપણું યુટ્યુબ ચેનલ ગુજરાતની અંદર તો આજે આપણે તમને શીખવાના છીએ કે તમે અત્યારે સ્ટાર્ટિંગમાં લગ્ન માટેનું ડેટસ જોયું છે તો આ પ્રકારનું ટેટસ તમે તમારા જેના પણ લગ્ન હોય એમનો ફોટો બનાવી અને એમના નામ લખી અને આ પ્રકારનું ડેટસ બનાવી શકો છો જો તમે વિડીયોને પૂરેપૂરો જુઓ તો તમારે વિડીયોને પૂરેપૂરો જોવાનો છે અને એ પહેલાં જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ આપણે સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન બેલને ઓલ ઉપર કરી દેજો જેથી આપણા આવતાનો વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને આ લાઈટ મોશનનો જે પ્રોજેક્ટ છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે અને એનો પાસવર્ડ તમને વિડીયોના વોઇસ સાથે મળી રહેશે તો ચાર અંગનો જે પાસવર્ડ છે એ આપણે બે બે કરી અને ટોટલ ચાર અંગનો પાસવડ વિડીયોના વોઇસ ઓવરની સાથે પૂરેલા છીએ તો એને તમારે ધ્યાનથી સાંભળવાનું છે વિડીયોને પૂરેપૂરો જોવાનો છે અને હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ તો સૌ પ્રથમ તમારે અહીંયાથી પિક્સા એપ્લિકેશન ઓપન કરી દેવાનું છે અને લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી અપલોડ કરી શકો છો તો આ ઓપન કરી અને અહીંયાથી નીચેની બાજુમાં જે પ્લસ નું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અહીંયાથી પહેલાં નંબર પર લખેલું છે એડિટીવ ફોટો એની પર ક્લિક કરવાનો છે એની પર ક્લિક કરી અહીંયા તમારે સૌ અહીંયાથી એક બેકગ્રાઉન્ડ એડ કરવાનું છે અને અહીંયાથી આપણે જેટલો પણ મટિરિયલ યુઝ કરેલો છે એની લિંક તમને ઓલ મટિરિયલની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી અપલોડ કરી શકો છો તો અહીંયા તમારે સૌ પ્રથમ અહીંયાથી તમારે જે બ્લોર બેકગ્રાઉન્ડ છે એના આ એડ કરવાનું છે ત્યારે એડ કરી દો તો આ રીતે બેકગ્રાઉન્ડને એડ કરી અહીંયા તમારે બરોબર ફોટો એડ કરવાના છે તો અહીંયા તમારે નીચેવાળી જે આઈકનની લાઈન છે એને સ્ટોલ કરવાની છે તો આ રીતે નીચેવાળી જે આઈકનની લાઈન છે એને સ્ટોલ કરી અહીંયા તમારે નીચેની બાજુમાં જે એડ ફોટોનું આઈકન છે આપણે માર્ક કરેલો છે એની પર ક્લિક કરવાનો છે તો આ રીતે તમારી અહીંયાથી જે એડ ફોટોનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અહીંયા તમારે વરનો ફોટો એડ કરી દેવાનો છે પીએનજી ફોટો તમારે અહીંયાથી એડ કરવાનો છે તો અહીંયાથી આપણે વરનો પીએનજી ફોટો એડ કરી દઈશું તો આ રીતે તમારી અહીંયાથી વરનો જે પણ ફોટો હોય એને તમારે અહીંયાથી એડ ઉપર ક્લિક કરવાનો છે ઉપરની બાજુમાં જે એડ લખેલું છે એની પર ક્લિક કરી અને તમારે ફોટાને એડ એડ કરવાનું છે ફોટાને એડ કરી અને તમારે નીચેની બાજુમાં જે ક્રોપનું આઈકન છે આપણે માર્ક કરેલો છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને ફોટાનો જે નીચેવાળો ભાગ છે એના અર્થે ક્રોપ કરવાનો છે આ રીતે ક્રોપ કરી દઈશું આ રીતે ક્રોપ કરીને રાઇટ આઈકન પર ક્લિક કરવાનું છે અને તમારે ફોટાને આર્થ રોટેટ કરી દેવાનો છે આડો રોટેટ કરી દેવાનું છે અન્ય તમારે ફોટાની જે સાઇઝ છે એના આર્થ થોડીક વધારે દેવાની છે વધારી અહીંયા તમારી ઉપરની બાજુમાં ફોટાને આર્થિક સેટ કરવાનું છે તો આ ફોટાને બરોબર સેટ કરી અહીંયા તમારે ઉપરની બાજુમાં જે ઇરેજનું આઈકન છે એની પર ક્લિક કરવાનું છે આપણે માર્ક કરેલો છે એની પર ક્લિક કરી અને તમારે નીચેની બાજુમાં જે ત્રીજા નંબર પર બીજું ઇરેજ આઇકન છે પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને ત્યાંથી જે બીજા નંબર પર અહીંયાથી ઓપોસીટની લાઈન છે એને તમારે થોડીક આ ઓછી કરવાની છે તો અહીંયાથી 35 પાંત્રીસ જેટલી કરવાની છે અને અહીંયાથી નીચેની બાજુમાં જે હાર્ડનેસ છે એને પણ તમારે પાંત્રીસ જેટલી કરી દેવાની છે તો આ પાંત્રીસ કરી દઈશું આ રીતે પાંત્રીસ કરી અને અહીંયા તમારે જે આપણો અહીંયાથી ફોટો છે એનો જે નીચેવાળો ભાગ છે એના રીતે તમારે અહીંયાથી આંગળી ફેરવાનો છે આના રીતે તમારી અહીંયાથી નીચેવાળો જે ફોટાનો ભાગ છે એના રીતે કરી દેવાનો છે ત્યારે ઇરેઝ કરી દઈશું તો અહીંયા તમારે ફોટાનો જે નીચેવાળો ભાગ છે એના તમારે અહીંયાથી આંગળી ફેરવી આના આર્થિક તમારી અહીંયાથી ફોટાનો જે નીચેવાળો ભાગ છે એને ઇરેઝ કરવાનો છે તાર્થી ઇરેઝ કરી દઈશું આ રીતે તમારે બરોબર ઇરેઝ કરી દેવાનો છે ઇરેઝ કરીને રાઇટ આઈકન પર ક્લિક કરવાનો છે એની પર ક્લિક કરી અન્ય તમારે તમારી અહીંયાથી એક વખત અહીંયાથી સ્ક્રીન ઉપર આ રીતે તમારી અહીંયાથી ટેપ કરવાનો છે ટેપ કરી અન્ય તમારે નીચેની બાજુમાં જે એડ ફોટોનો આઇકન છે વધુનો ફોટો તમારે અહીંયાથી એડ કરવાનો છે ત્યાંથી નીચેની બાજુમાં જે એડ ફોટોનું આઇકન છે એની પર ક્લિક કરવાનો છે એની પર ક્લિક કરી અહીંયા તમારે વધુનો પીએનજી ફોટો એડ કરવાનો છે તો અહીંયાથી વધુનો પીએનજી ફોટો એડ કરી દઈશું તો અહીંયા તમારે આ રીતે વધુનો જે પીએનજી ફોટો છે એને તમારે અહીંયાથી એડ પર ક્લિક કરવાનું છે અને આ રીતે એડ કરવાનું છે એડ કરી અહીંયા તમારે એના અર્થે આડ રોટેટ કરવાનો છે રોટેટ કરી અન્ય તમારે ઉપરની બાજુમાં આ રીતે ફોટાને સેટ કરવાનો છે તો થોડીક આ રીતે સાઈઝ વધારી દેવાની છે અને અહીંયા તમારે ફોટાને રીતે બરાબર સેટ કરવાનું છે સેટ કરી તો આ તો તમારી અહીંયાથી જે વરનો ફોટો છે એની સાઇઝ થોડીક આ રીતે વધારવાની છે થોડીક આ રીતે સાઇઝ વધારી દઈશું આ રીતે સાઇઝ વધારી અને અહીંયાથી તમારી અહીંયાથી જે વધુનો ફોટો છે એની પર ક્લિક કરવાનો છે અને અહીંયાથી વધુનો જે ફોટો છે એની પણ સાઇઝ તમારે અહીંયા આરતી વધારે દેવાનો છે અને અહીંયાથી જે વરનો ફોટો છે એની જેટલી સાઇઝ છે એટલી સાઇઝ તમારી અહીંયાથી વધુનો જે ફોટો છે એની રાખવાનો છે અને અહીંયા તમારે ઉપરની બાજુમાં જે ઇરાઝનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે અહીંયા તમારે ત્રીજા નંબર ઉપર જે બીજું ઇરાઝનું આઇકન છે એની પર ક્લિક કરી અને જે ઓપોઝિટની લાઈન છે એને તમારી અત્યારે આરતી ઓછી કરવાના છે તો અહીંયાથી આ રીતે છત્રીસ જેટલી કરી દઈશું તો આ રીતે છત્રીસની આસપાસ કરી અહીંયા તમારે નીચેની બાજુમાં જે હાર્ડનીસની લાઇન છે એને પણ આ રીતે છત્રીસ પાંત્રીસ કરી દઈશું તો આ રીતે પાંત્રીસ કરી અહીંયાથી વધુનો જે ફોટો છે એને તમારે અહીંયાથી અર્થે નીચેની બાજુમાંથી ઇરેઝ કરી દેવાનો છે તો અર્થે નીચેવાળો જે ભાગ છે એના અર્થે ઇરેઝ કરી દઈશું તો આ રીતે તમારે અહીંયાથી પરફેક્ટ ઇરેઝ કરી દેવાનો છે નીચેવાળો જે ભાગ છે એને તમારે આ રીતે કરી દેવાનો છે ઇરેઝ કરી અહીંયા તમારે ફોટાને બરાબર સેટ કરવાનો છે તો આ તમારે પહેલાં રાઈટ આઇકન પર ક્લિક કરવાનું છે ઉપરની બાજુમાં જે રાઇટ આઇકન છે એની પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે ફોટાને થોડીક રીતે સાઇઝ વધારવાની છે અને અહીંયાથી ફોટાને તમારે બરાબર સેટ કરવાનું છે તો અહીંયાથી આપણે સેટ કરી દઈશું તો આ રીતે ફોટાને બરાબર સેટ કરી અહીંયા તમારી ઉપરની બાજુમાં જે રાઇટ આઇકન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અહીંયા તમારી ઉપરની બાજુમાં જે તીરનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે ફોટાને સેવ કરવાનો છે તો અહીંયાથી સેવ કરી દઈશું તો આ રીતે સેવ કરી અને તમારે બેક આવવાનું છે તો આ રીતે બેક આવી અહીંયા તમારે તમારા ફોનની જે ફોન સ્ટોરેજ છે એના રીતે ઓપન કરવાનો છે અને અહીંયા તમારે ફોટો ઉપર ક્લિક કરવાનો છે ફોટો ઉપર ક્લિક કરી અને અહીંયાથી જે પિકસાર્ટનું ફોલ્ડર છે એની અંદર જવાનું છે તો આ રીતે પિકસાર્ટનું જે ફોલ્ડર છે એના આ રીતે ઓપન કરવાનું છે ઓપન કરી અને અહીંયાથી આપણે જે વરબધુનો ફોટો એડિટ કર્યો છે એ ફોટા ઉપર તમારે અહીંયાથી આ રીતે ક્લિક કરી રાખવાનું છે તો આ રીતે ફોટા ઉપર ક્લિક કરી રાખી અને અહીંયાથી નીચેની બાજુમાં જે સેન્ડનું આઇકન છે એના પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને અહીંયાથી તમારે ફોટાને લાઇટ રૂમની અંદર શેર કરવાનો છે તો નીચેની બાજુમાં જે એડ ટુ એલ આરનું જે એપ્લિકેશન છે એની પર ક્લિક કરવાનું છે અને લાઇટ રૂમનું જે એપ્લિકેશન છે લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી ડપલોડ કરી શકો છો તો આ રીતે તમારે અહીંયાથી એડ ટુ એલઆર ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે ફોટાને લાઇટરૂમની અંદર શેર કરવાનો છે શેર કરી અને અહીંયા તમારે એક બીજી ફોટો પ્રિસેપ્ટને તમારે અહીંયાથી શેર કરવાની છે તો અહીંયા તમારે બેક આવવાનું છે તો આ રીતે બેક આવી જશું આ રીતે બેક આવી અહીંયાથી જે ફોટો પ્રેસેટ છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો તો ત્યાંથી જે ફોટો પ્રેસેટ છે કંઈક આ પ્રકારની હશે તો એને પણ તમારે ત્યાંથી લાઇટરૂમની અંદર શેર કરવાની છે ત્યાં તમારે જે ફોટો પ્રેસેટ છે એની પર તમારે અહીંયાથી આ ક્લિક કરી રાખવાનું છે ક્લિક કરી રાખી અને તમારે નીચેની બાજુમાં જે સેન્ડરનું આઈકન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અહીંયાથી નીચેની બાજુમાં જે એડ ટુ એલ આરનું એપ્લિકેશન છે એની પર ક્લિક કરી અહીંયા તમારે ફોટાને જે ફોટો પ્રેસેટ છે એને લાઈટરૂમની અંદર શેર કરવાનો છે શેર કરી અહીંયા તમારે બેક આવવાનું છે તો આ રીતે બેક આવી જશું તો આ રીતે તમારી અહીંયાથી બંને ફોટાને આ રીતે લાઇટરૂમની અંદર શેર કરી આ અહીંયા તમારે લાઇટરૂમ એપ્લિકેશનને ઓપન કરી દેવાનું છે આ અહીંયા તમારી ઉપરની બાજુમાં જે પહેલાં નંબર ઉપર અહીંયાથી ઓલ ફોટો લખેલું છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી આની અહીંયાથી જે આપણે અહીંયાથી પ્રેસેટને શેર કરી છે મેં તમને જે પ્રેસેટ આપેલી છે એને તમે ડાઉનલોડ કરીને લાઇટ રૂમની અંદર શેર કરી છે એ પ્રેસેટને તમારે ત્યાંથી આ ઓપન કરવાનું છે તો આ તમારી અહીંયાથી પ્રેસેટ કંઈક આ પ્રકારની હશે ત્યાં તમારે આ રીતે ને ઓપન કરવાનું છે પ્રેસેટને ઓપન કરી અને અહીંયા તમારી ઉપરની બાજુમાં જે થ્રી ડોટ છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને નીચેની બાજુમાં ચેલેખ ખેલું છે કોપી સેટિંગ એની પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારી ઉપરની બાજુમાં જે રાઇટ આઇકન છે એની પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે ફોટાના જે સેટિંગ છે એના અર્થે કોપી કરવાનું છે કોપી કરીને બેક આવવાનું છે આ રીતે આવી અને અહીંયાથી આપણો જે વર્વતુનો ફોટો છે એને તમારે અહીંયાથી અર્થે ઓપન કરવાનો છે તો પહેલા નંબર પર જે વર્વતુનો ફોટો છે એની પર ક્લિક કરવાનો છે એની પર ક્લિક કરી અને અહીંયા તમારી ઉપરની બાજુમાં જે થ્રી ડોટ છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને અહીંયાથી નીચેની બાજુમાં જે લખેલું છે પેસ્ટ સેટિંગ એની પર ક્લિક કરવાનું છે અને આપણો જે પ્રોજેક્ટ છે એના પાસવર્ડના પહેલાં બે અંક છે બે આઠ એટલે કે અઠયાવીસ તો નોટ કરી લેજો અને પાછળના જે બીજા બે અંક છે તમે વિડીયોને પૂરેપૂરો જોશો તો વિડીયોના વોસ ઉપરની સાથે મળી રહેશે તો તમારી તમારે ઉપરની બાજુમાં જે શહેરનું વાઇક અં છે એની પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે બીજા નંબર પર લખેલું છે સેવ ટુ ડી વાઇસ એની પર ક્લિક કરી અને અહીંયા તમારે ફોટાને સેવ કરી દેવાનો છે ઓકે ઉપર તમારે અહીંયાથી ક્લિક કરવાનું છે આ રીતે ફોટાને સેવ કરવાનો છે સેવ કરી અને અહીંયા તમારે બેક આવવાનું છે તો આ રીતે બેક આવ્યા અને તમારે પિક્સલ લેવ એપ્લિકેશન ઓપન કરી દેવાનું છે અને લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી અપલોડ કરી શકો છો તો આ રીતે ઓપન કરી અને અહીંયાથી નીચેની બાજુમાં જે ચોથા નંબર ઉપર આઈકન છે એની પર ક્લિક કરવાનું છે એને પર ક્લિક કરી અને અહીંયાથી નીચેવાળા જે આઈકનની લાઈન છે એને સ્ટોલ કરવાની છે અને અહીંયાથી નીચેની બાજુમાં જે ફ્રોમ ગેલેરીનું આઈકન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને અહીંયાથી આપણે જે લાઈટ રૂમની અંદર જે ફોટાને સેવ કરે છે એ ફોટાના તમારે અહીંયાથી એડ કરવાનો છે તો આ રીતે ફોટાને એડ કરી દઈશું તો આ રીતે રાઇટ આઈકન પર ક્લિક કરવાનું છે અને આ રીતે ફોટાને એડ કરીએ અહીંયાથી વચ્ચેની બાજુમાં જે ન્યૂ ટેક્સ લખેલું છે એના રીતે રોટ કરી દેવાનું છે આ તો રોટેડ કરી અહીંયા તમારે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને નીચેની બાજુમાં જે એનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે અહીંયાથી નીચેની બાજુમાં જે પેન્સિલનું આઇકન છે પેલા નંબર ઉપર એડિટ લખેલું છે એની પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી જે ન્યૂ ટેક્સ લખેલું છે એના રીતે હટાવવાનું છે ત્યારે ન્યૂ ટેક્સને હટાવી દઈશું અને અહીંયા તમારે ચી લખવાનું છે ત્યાંથી આપણે ગુજરાતી પનકન્વર્ટર વેબસાઇટ ઉપરથી લખી અને અહીંયાથી પેસ્ટ કરી દઈશું અને તમને ગુજરાતી ફન કન્વર્ટર વેબસાઇટ ઉપર આ પ્રકારનું ટેક્સ લખતા નથી આવડતું તેની ઉપર આપણે એક વીડિયો બનાવેલો છે તે વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો વિડીયો જોઈને તમે શીખી શકો છો તો આ તમારે અહીંયાથી ચી લખીને પેસ્ટ કરવાનું છે એટલે કે ચી પેસ્ટ કરવાનું છે અહીંયા તમારે ઓકે ઉપર ક્લિક કરવાનું છે ઓકે ઉપર ક્લિક કરી અને અહીંયા આપણે જે ચી લખેલું છે એની અંદર તમારે અહીંયાથી ફન્ટ એડ કરવાનું છે તો વાળી જે આઈકન ની છે એને સ્ટોલ કરવાનું છે તરત જ સ્ટોલ કરી દઈશું અને અહીંયા નીચેની બાજુમાં જે નું આઈકન છે એની પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે માઇ ફન્ટ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે ફન્ટ એડ કરી દેવાનો છે અને અહીંયાથી આપણે જે ફટ યુઝ કર્યો છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે જેટલા પણ ફંટ યુઝ કરે છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી અપલોડ કરી શકો છો તારતી ફંટ એડ કરી દેવાનો છે ફન્ટ એડ કરી અને અહીંયાથી આપણું જોઈએની સાઈઝ થોડી કરતા નાની કરવાનું છે નાની કરી અને અહીંયા તમારે નીચેવાળી જે આઈકરની લાઈન છે એને સ્ટોલ કરવાની છે અને અહીંયાથી નીચેની બાજુમાં જે શેડોનો આઈન છે એની ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયાથી નીચેની બાજુમાં જે શેડોનું બટન છે એના અર્થે ઓન કરવાનું છે ઓન કરી નીચેની બાજુમાં જવાનું છે અને અહીંયાથી નીચેની બાજુમાં જે બ્લડ રેડિયન્સની લાઈન છે એને ઓછી કરીને બે કરવાનું તો બે કરી દઈશું બે કરી નીચેની બાજુમાં જાવની બાજુમાં ઓફસેટ લાઈન છે એના તમારે અહીંયાથી પ્લસ માર્કે પાંચ કરવાની છે સોરી તમારે ચાર કરવાની છે ચાર કરી અહીંયાથી નીચેની બાજુમાં જે ઓફસેટ વાયની લાઇન છે એના તમારે અહીંયાથી માઇનસ માર્કે ચાર કરવાની છે તરત ચાર કરી દઈશું આ રીતે ચાર કરીને રાઇટ આઈકન પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી એની બાજુમાં જે ઇન્નર શેડોનું આઇકન છે એની પર ક્લિક કરવાનું અને અહીંયા તમારે ઇનર શેડોનું જે બટન છે આ ઓન કરવાનું છે આ રીતે ઓન કરી અહીંયા તમારી ઇનર શેડોનો જે કલર છે તમારે તમારી આ રીતે રાખવાનું છે વ્હાઈટ રાખીને નીચેની બાજુમાં જાઓનો અહીંયાથી નીચેની બાજુમાં જે ઓફસેટ એક્સની લાઈન છે એને તમારે અહીંયાથી ત્રણ કરવાનું છે ત્રણ કરીને નીચેની બાજુમાં જે ઓપસાઈટ વાયની લાઇન છે એને પણ તમારે અહીંયાથી ત્રણ કરવાનું છે ત્રણ કરીને રાઇટ આઈકન પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે જે ટેક્સ છે એની અંદર ટેક્સ ટુ એડ કરવાનું છે તો નીચેવાળી જે આઇકનની લાઇન છે એને સ્ટોલ કરીને સ્ટાર્ટિંગમાં આવવાનું છે સ્ટાર્ટિંગમાં આવી અહીંયા તમારે નીચેની બાજુમાં જે ટેક્સ ટૂરનું આઇકન છે એને પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે જે ગેલેરીનું આઇકન છે એને પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને અહીંયા તમારે ટેક્સ ટુ એડ કરી દેવાનું છે અને અહીંયાથી આપણે જેટલો પણ મટિરિયલ યુઝ કરેલો છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે ઓલ મટિરિયલની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો તો અને અહીંયા તમારે જે

જે વરનું નામ લખેલું છે એનો ફોન્ટ તમારે અહીંયાથી ચેન્જ કરવાનો છે તો નીચેવાળા જે આઈકન લેલાય સ્ટોલ કરવાનો છે અને અહીંયા તમારે નીચેની બાજુમાં જે બી ફન્ટનું આઇકન છે એને ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરવાનું અહીંયા તમારે ફોન્ટ એડ કરી દેવાનો છે મોટી સાઇઝવાળો જે ફોન્ટ છે એના આ એડ કરવાનો છે તો એડ કરી અહીંયા તમારે ઓકે પર ક્લિક કરવાનો છે અને અહીંયાથી આપણે જે વરનું નામ લખેલું છે એની સાઇઝ તમારે આ રીતે વધારે દેવાનો છે આ રીતે સાઇઝ વધારી અને અહીંયાથી જે ચી લખેલું છે એની આગળ તમારે અહીંયાથી આ રીતે સેટ કરી દેવાનું છે જે વરનું નામ લખેલું છે એને આ રીતે એની આગળ સેટ કરવાનું છે સેટ કરી અહીંયા તમારે જે અહીંયાથી આપણે ચી લખેલું છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અહીંયા તમારે એનો કોપી કરવાનું છે ત્યાં તમારે સ્ટાર્ટિંગમાં આવું છે અનેથી નીચેની બાજુમાં જે કોપીનું આઈકન છે એને પર ક્લિક કરી અને અહીંયાથી જે ચી લખેલું છે એને કોપી કરી અને કોપી કરેલું જે ટેક્સ છે એ તમારે અહીંયાથી આરતી નીચેની બાજુમાં સેટ કરવાનું છે સેટ કરી અને અહીંયાથી આપણે જે વરનું નામ લખેલું છે એને તમારે અહીંયાથી કોપી કરવાનું છે તો નીચેની બાજુમાં તમારે પહેલાં અહીંયાથી જે અહીંયાથી વરનું નામ લખેલું છે એને પર ક્લિક કરી અહીંયાથી નીચેની બાજુમાં જે કોપીનું આઈકન છે એની પર ક્લિક કરી અહીંયાથી વરનું જે નામ છે એને કોપી કરી અને અહીંયાથી જે નામને અહીંયાથી કોપી કર્યું છે એની પર ક્લિક કર્યા અહીંયાથી નીચેની બાજુમાં જે પેન્સિલનું આઇકન છે એડિટ લખેલું છે એની પર ક્લિક કરી અને અહીંયાથી વરનું જે નામ છે એના રીતે હટાવવાનું છે અને અહીંયા તમારે વધુનું નામ લખવાનું વધુ નામ લખી દઈશું તમારી પેસ્ટ કરવાનું છે પેસ્ટ કરીને ઓકે ક્લિક કરવાનું છે આપણે જે ચી લખેલું છે સોરી અહીંયાથી વધુનું નામ તમારે અહીંયાથી પેસ્ટ કરવાનું છે તો અહીંયાથી આપણે આ રીતે નામ પેસ્ટ કરી દઈશું અને અહીંયા તમારે જે ચી લખેલું છે એની સામે તમારે અહીંયાથી આ રીતે વધુનું જે નામ છેને સેટ કરવાનું છે તો થોડીક અહીંયાથી તમારે વચ્ચો વચ્ચે આ રીતે જગ્યા રાખવાની છે અને અહીંયાથી તમારે આ નીચેની બાજુમાં જે વધુનું નામ છે છેને સેટ કરવાનું છે તો અહીંયાથી આપણે બરોબર સેટ કરી લઈશું તો અહીંયા તમારે બરોબર આ રીતે તમારે ચીને સેટ કરી દેવાનું છે અને જે અહીંયાથી વરનું નામ લખેલું છે એને પણ તમારે અહીંયા આરતી બરોબર સેટ કરવાનું છે તો આ રીતે વધુના જે નામ લખેલા છે એને સેટ કરી અહીંયા તમારે ઇંગ્લિશમાં તમારી અહીંયાથી એક ટેક્સ લખવાનું છે ત્યાં તમારે કોઈ પણ એક ટેક્સ ઉપર ક્લિક કરવાનું છે અહીંયા તમારે એના આઈકન પર ક્લિક કર્યા અન્ય જે કોપી લખેલું છે એની પર ક્લિક અને તમારે કોઈ પણ એક ટેક્સને આરતે કોપી કરવાનું છે કોપી કરી હોવાની નીચેની બેચમાં જે પેન્સિલનું આઈકન છે એની પર ક્લિક કર્યા અન્ય જે નામ લખેલું છે એના હટાવવાનું છે અને અહીંયા તમારે ઇંગ્લિશમાં આ તમારી અહીંયાથી વેડ્સ લખી દેવાનું છે તો આ વેડ્સ લખી દઈશું

તો અહીંયાથી આ ઇંગ્લિશ ફન્ટ એડ કરી દઈશું આ રીતે ઇંગ્લિશ ફન્ટ એડ કરી અને તમારે થોડીક આરતે આગળ આ રીતે તમારી ત્યાંથી જે ટેક્સ લખેલું છે એની આગળ તમારે અહીંયાથી આ રીતે સ્પેસ આપવાની છે અહીંયા તમારે જે ટેક્સ લખેલું છે એની સાઇજ તમારે થોડીક નાની નાનીકળવાની છે તો આ રીતે નાની કરી દઈશું આ રીતે નાની કરી અને અહીંયાથી આપણે જે વર વધુના નામ લખેલા છે એની વચ્ચે તમારી ત્યાંથી જે વેડ્સ લખેલું છે એને તમારે ત્યાંથી સેટ કરવાનું છે તો ત્યારે સેટ કરી દઈશું તો આ રીતે તમારી ત્યાંથી બરાબર એને વચ્ચો એડજસ્ટ કરી દેવાનું છે તો અહીંયાથી આપણે આ એડજસ્ટ કરી દઈશું તો આ રીતે વરવતું જે નામ છે એના આર્થિક વચ્ચે વચ્ચે એડ કરી અહીંયા તમારે એક બીજું ટેક્સ લખવાનો છે તો ઉપરની બાજુમાં જે પ્લસ નું આઈકન છે એને પર ક્લિક કરી આ અહીંયા તમારે પહેલાં નંબર પર જે ટેક્સ લખેલું છે એની પર ક્લિક કરી અને અહીંયા તમારે એક ન્યૂ ટેક્સને આ રીતે ક્રિએટ કરવાનું છે ક્રિએટ કરી અહીંથી નીચેની બાજુમાં જે એડિટ લખેલું છે પેન્સિલનું આઇકન છે એના પર ક્લિક કરી અને અહીંયા તમારે શુભકામનાઓનું એક ટેક્સ છે અને તમારે અહીંયાથી પેસ્ટ કરવાનો છે અને એ તમને ટેલેગ્રામની અંદર મળે રહેશે તો તમે ત્યાંથી કોપી કરી અને અહીંયા તમે પેસ્ટ કરી શકો છો ત્યાં તમારે ઓકે ઉપર ક્લિક કરવાનું છે ઓકે ઉપર ક્લિક કરી અને આ તમારે અહીંયાથી ટેક્સને પેસ્ટ કરવાનો છે પેસ્ટ કરી અને અહીંયાથી ટેક્સની જે સાઇઝ છે એને થોડીક આ નાની કરવાની છે અને અહીંયા તમારે આ રીતે સેટ કરવાનું છે સેટ કરી અને અહીંયા તમારે એની અંદર ફન્ટ એડ કરવાનું છે તો નીચેવાળી જે આઈકનની લાઈન છે એને સ્ટોલ કરવાનો છે અને અહીંયા તમારે જે નીચેની વજમાં એવી ફોન્ટનું આઈકન છે એની પર ક્લિક કરી અને અહીંયા તમારે ફોન્ટ એડ કરી દેવાનો છે તો અહીંયાથી આપણે ફોન્ટ એડ કરી દઈશું તો અહીંયા તમારે નાની વાળો જે ફંડ છે એના રીતે એડ કરવાનો છે એડ કરી અને તમારે રાઈટ આઇકન પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી જે ટેક્સ છે એને તમારે અહીંયાથી બરાબર સેટ કરવાનું છે તો અહીંયાથી આ સેટ કરી દઉં છું રીતે સેટ કરી અને અહીંયાથી એના રીતે રોટેડ કરવાનું છે રોટેટ કરી અને તમારે જે બરબધુના નામ લખેલા છે એની નીચે તમારે અહીંયાથી આ સેટ કરવાનું છે તો આ રીતે સેટ કરી દઈશું ત્યાં તમારે એને બરોબર અહીંયાથી તમારે પેન્સિલના આઇકન પર ક્લિક કરી અને અહીંયાથી એને બરોબર સેટ કરવાનું છે તો અહીંયાથી સેટ કરી દઈશું અર્થે ટેક્સ ની બરોબર સેટ કરી અહીંયા તમારે ઉપર ક્લિક કરવાનું છે અને ટેક્સની જે સાઇઝ છે તમારે થોડીક અર્થે નાની કરવાની છે તો અર્થે નાની કરી દઈશું તો તમારે સાઇઝ ઉપર જઈ અને તમારે સાઈઝ નાની કરવાની છે તો અર્થે નાની કરી દઈશું તો અહીંયા તમારે સાઇઝ ઉપર જવાનું છે આના રીતે સાઇઝને નાની કરવાનો છે આ રીતે નાની કરી અને અહીંયાથી આપણે જે વર્વતુના નામ લખેલા છે એની નીચે તમારે અહીંયાથી ટેક્સને આ રીતે સેટ કરવાનું છે તો આ રીતે સેટ કરી દઈશું તો આ રીતે સેટ કરી અને તમારે વચ્ચેની બાજુમાં જે બેટ્સ લખેલું છે એની પર ક્લિક કરવાનું છે એની ક્લિક કર્યા અને તમારે કોપીના આઇકન પર ક્લિક કરવાનું છે અહીંયાથી જે ટેક્સ છે એના આર્થિક કોપી કરવાનું છે કોપી કરીને એડિટ ઉપર ક્લિક કરવાનું છે પેન્સિલનું આઇકન છે એને ક્લિક કર્યા અહીંયાથી જે બેટ્સ લખેલું છે એના આર્થિક હટાવવાનું છે અને અહીંયા તમારે જે પણ તારીખે તમારા લગ્ન છે એ તારીખ તમારે અહીંયાથી લખી દેવાની છે તો અહીંયાથી આપણે તારીખ લખી દઈશું તો ડેટ લખી અને તમારે ઉપયોગ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયાથી જે ડેટ લખેલું છે એનો ફંડ તમારે અહીંયાથી ચેન્જ કરવાનો છે તો નીચેવાળી જે આઇકનની લાઇન છે સ્ટોલ કરવાની છે અને તમારે એ બી ફંડ ઉપર ક્લિક કરવાનું છે અને તમારે મોટી સાઇઝવાળો જે ફંડ છે ઇંગ્લિશનો એને તમારે ત્યાંથી એડ કરવાનો છે તો તાર્થ એડ કરી દઈશું ઓકે પર ક્લિક કરવાનું છે અને તમારે સાઇઝનું જે આઇકન છે એની પર જવાનું છે એની પર જઈ અહીંયાથી જે ડેટ લખેલી છે એની સાઇઝ તમારે અહીંયાથી અર્થે વધારવાની છે તો આ રીતે સાઇઝ વધારી દઈશું આ રીતે સાઇઝ વધારી અને અહીંયાથી આપણે જે ટેક્સ લખેલું છે એની નીચે તમારે અહીંયાથી આ રીતે ડેટને બરાબર સેટ કરવાનું છે તો આ સેટ કરી દઈશું તો અહીંયા તમારે આ નીચેની બાજુમાં આ સેટ કરવાની છે તો આ રીતે ડેટને સેટ કરી દઈશું થોડીક આ રીતે સાઇઝ વધારવાની છે અને આ રીતે બરાબર સેટ કરવાનો છે તો આ સેટ કરી દઈશું આ રીતે સેટ કરી અને તમારી ઉપરની બાજુમાં જે સેવનું આઇકન છે એની પર ક્લિક કરી અને અહીંયાથી જે લખેલું છે સેવ ઇમેજ ઇમેજની પર ક્લિક કરી અને તમારી ઇમેજને અલ્ટ્રા ઉપર સેવ કરવાનું છે આ રીતે અલ્ટ્રા ઉપર સેવ કરી દઈશું તો આ રીતે ફોટાને સેવ કરી અને તમારે આ લાઈટ મોશન એપ્લિકેશન ઓપન કરી દેવાનું છે અને લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી ડાઉપલોડ કરી શકો છો તો આ રીતે ઓપન કરીએ અહીંયાથી નીચેની બાજુમાં જે પ્રોજેક્ટ લખેલો છે એની પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી મેં તમને જે પ્રોજેક્ટ આપલોડ છે એની લિંક તમને ઓલ વાળી જે લિંક છે એની અંદર મળી રહેશે અને ઓલ વાળી જે લિંક છે તમને ઓપન કરતા નથી આવડતું તો એની ઉપર બે મિનિટનો વિડીયો બનાવેલો છે બે મિનિટનો જે વિડીયો છે એની તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો વિડીયો જોઈને તમે મટીરિયલ ડાઉનલોડ કરતા શીખી શકો છો ત્યાં તમારે જે અહીંયાથી ફૂલ પ્રોજેક્ટ છે એના ઓપન કરવાનું છે સર ઓપન કરી દઈએ તો આ રીતે ઓપન કરી અહીંયા તમારે નીચેની બાજુમાં જવાનું છે તારો નીચેની બાજુમાં જતું રહેવાનું છે અને અહીંયા તમારે નીચેની બાજુમાં જે નીચેથી લઈ અને બીજા નંબર પર અહીંયાથી જે બેકગ્રાઉન્ડ છે એની પર ક્લિક કરવાનું છે ત્યાં તમારે જે વાળી લઈ છે એની પર ક્લિક કરી અહીંયા તમારે કલરના આઈકન પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી નીચેની બાજુમાં જે સ્ટાર જે વ્હાઈટ હશે એને ક્લિક કરવાનું અને અહીંયા તમારે પિક્સલ લેબનું જે ફોલ્ડર છે એની અંદર જઈ અને અહીંયાથી પિક્સલ લેબ ની અંદર અહીંયાથી આપણે જે ફોટાને સેવ કરે છે એ ફોટાને તમારે અહીંયાથી એડ કરવાનું છે ત્યારે પ્લસના આઈકન પર ક્લિક કરવાનું છે અને આ રીતે ફોટાને એડ કરવાનું છે ફોટાને એડ કરીને બેક કરવાનું છે આ રીતે આવી અને દ્વારા જે અહીંયાથી નીચેની બાજુમાં અહીંયાથી કેમ વાળી

ત્યાં તમારે આ જેટલી પણ લઈ આવો છે એના આ સિલેક્ટ કરવાની છે સિલેક્ટર કરી અહીંયા તમારી ઉપરની બાજુમાં જે પાછો તમારી તીરની બાજુમાં જ એક છે એની પર ક્લિક ત્રણ છે અને આથી ત્રીજા નંબર પર લખી લઈશું કોપી તેર લઈ અને પર ક્લિક ત્રણ છે અને તમારે બેક આવવાનું છે તો આ બે આ બેક આવી અને તમારે જે ફૂલ પ્રોજેક્ટ છે એના ઓપન કરવાનું છે તો ઓપન કરી દઈશું તો આ રીતે પ્રોજેક્ટને ઓપન કરી અહીંયા તમારે આગળ આવવાનું છે ત્યાં તમારે ત્રણ અને સાત ઉપર આવવાનું છે તો આ રીતે પરફેક્ટ તમારે અહીંયાથી ત્રણ અને સાત ઉપર આવવાનું છે અને તમારે તીરની બાજુમાં ચાઇકન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અહીંયાથી નીચેની બાજુમાં જે લખેલું છે પેસ્ટ તીર લે અને એની પર ક્લિક કરવાનું છે અને આના આર્થિક તમારી અહીંયાથી ઓવર લેવાળી જે પ્રેસર છે એના આર્થિક પેસ્ટ કરી દેવાનું છે પેસ્ટ કરી અને તમારે સ્ટાર્ટ અહીંયા તમે જોઈ શકો છો આપણું ડોટસ બની અને રેડી થઈ ગયો છે તો આશા રાખો કે આ વિડીયો તમને ગમ્યો હશે ગમે તેવી વિડીયોને એક લાઈક જરૂરી કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ આપણે સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આ લાઈટ મોશન ના વાઇડ લિંગ વિડીયો આપણે લાવતા રહેશું તો તમને કંઈક શીખવા મળશે તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ટેલિગ્રામ ચેનલને તમે હજુ સુધી જોઈન ના કરીએ તો ફટાફટ જોઈન કરી લેજો કારણ કે આપણે જેટલું પણ મટિરિયલ યુઝ કરીએ છીએ તમને ત્યાં મળી રહેશે તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ફાફા જવા અને જોઈન કરો અને લિંક કામ ના કરે તો ટેલિગ્રામની અંદર જ અને સર્ચ કરી અને જોઈન કરી શકો છો તો જોઈન કરી લેજો અને આપણે મળીએ છીએ એક નવિયોને સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત અને વિડીયોનું તમારે એક્સપ્લોર કરવાનું છે તો ઉપરની બાજુમાં જે શેરનું આઈકન છે અહીંયાથી નીચેની બાજુમાં જે એક્સપર્ટ લખેલું છે એની પર ક્લિક કરી અને અહીંયા તમારે વિડીયોને એક્સપર્ટ કરી દેવાનો છે તો જેને પણ અહીંયાથી બધી લેયરો એક સાથે કોપી નથી થતી તમે અહીંયાથી બધી લેયરો કોપી કરવા જો છો તો ત્યાંથી બાર આવી જવાય છે ત્યાં તમારે જે એક એક લેયર છે એક એક લેયર તમારે અહીંયાથી કોપી કરવાની છે ત્યાં તમારે જે ઓવરલેવાળી પ્રેસ છે એમાં તમારે અહીંયાથી જે પહેલી અહીંયાથી ઓવરલે છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી તમારે તીરની બાજુમાં જાય કે એની પર ક્લિક કરી લખેલું છે કોપી લેયર એની પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે બેક આવવાનું છે તારો બેક આવી જઈશું આ રીતે બેકાવી અહીંયાથી આપણો જે ફૂલ પ્રોજેક્ટ છે એના આ ઓપન કરવાનો છે તો આ રીતે ઓપન કરી દઈશું આ ઓપન કરી અને તમારે જે અહીંયાથી ત્રણ અને અહીંયાથી સાત ઉપર આવવાનું છે આરતે રીતે ત્રણ અને સાત ઉપર આવી અને તમારે તીરની બાજુમાં જાય કે છે એને પર ક્લિક કરી અહીંયાથી જે લખેલું છે પેસ્ટ લેયર એને પર ક્લિક કરવાનું છે અને આરતે તમારે અહીંયાથી એક ઓવર લઈને પેસ્ટ કરવાનો છે પેસ્ટ કરી અને તમારે પાછળના જેટલા પણ લાલ માર્ક છે એ પ્રમાણે તમારે અહીંયાથી ઓવર લઈને પેસ્ટ કરી દેવાનો છે તો આ જેટલા પણ લાલ માર્ક છે એ પ્રમાણે તમારે અહીંયાથી ઓવર લઈને પેસ્ટ કરી દેવાનો છે